पालनहारो तू। नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे संस्कृत में काव्य नंबर 6 विनोद पद्यानी एटले मनोरंजन करनारा श्लोकोनो अभ्यास करीशुं। तो पहलो श्लोक जोईए आपणे। सदा वक्री सदा क्रूर कन्या राशि स्थित सदा सदा पूजां पेक्षते जा माता दशमो ग्रह। सदा वक्री, सदा एटले हमेशा, अने वक्री एटले थाय वांको। सदा क्रूर एटले हमेशा, क्रूर एटले निर्दयी, हमेशा निर्दयी। सदा कन्या राशि स्थित एटले हमेशा कन्या राशि स्थित एटले हमेशा कन्याओना टोळामां रहेलो। राशि स्थित एटले टोळामां रहेलो, हमेशा कन्याओना टोळामां रहेलो। सदा पूजां पेक्षते, हमेशा पूजानी अपेक्षा राखनार। पूजा एटले अहींया अर्थ लेवानो छे मान, हमेशा माननी अपेक्षा राखनार। जामाता दसमो ग्रह, जामाता एटले जमाई, जमाई दसमो ग्रह छे। अहींया कण जमाई ने दसमो ग्रह कही अने जमाई उपर कटाक्ष करवामां आव्यो छे। अहींया कण जे जमाईना जे लक्षणो छे, एक स्वभाव, तो ए स्वभाव जे छे बतावे छे कि ए स्वभाव केवो छे, तो हमेशा वांको, हमेशा निर्दयी होय छे, अने हमेशा कन्याओना टोळामां रहेलो, एटले हमेशा कन्याઓથી ઘેરાયેલા હોય છે જમાઈ। અને બીજું શું કહે છે, હંમેશા જ્યારે સાસરી પક્ષમાં જાય ત્યારે એને માનની અપેક્ષા હોય છે કે સાસરા પક્ષ તરફથી એને માન મળે। એટલે અહીંયા ગણ જમાઈને દસમો ગ્રહ કહી અને એમની ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે। તો આપણે ફરી એકવાર એનું અનુવાદ જોઈ લઈએ। હંમેશા વાંકો, હંમેશા નિર્દયી, હંમેશા કન્યાઓના ટોળામાં રહેલો, હંમેશા માનની અપેક્ષા રાખનાર જમાઈ દસમો ગ્રહ છે। બીજો શ્લોક જોઈએ। ટકા ધર્મ ટકા કર્મ ટકા હી પરમ તપ યસ્ય હસ્તે ટકા નાસ્તી હાટ કે ટક ટકાયતે। ટકા, ટકા એટલે રૂપિયા, ધર્મ એટલે ધર્મ છે, ટકા કર્મ એટલે ટકા કર્મ છે, ટકા એટલે રૂપિયા, રૂપિયા કર્મ છે, એટલે રૂપિયા ધર્મ છે, રૂપિયા કર્મ છે। ટકા હી પરમ તપ, પરમ એટલે શ્રેષ્ઠ અને તપ એટલે તપ। રૂપિયા હી એટલે અહીંયા આઠ લેવાનું છે, જ રૂપિયા જ શ્રેષ્ઠ તપ છે। યસ્ય હસ્તે ટકા નાસ્તિ, ન વત્તા અસ્તિ, અહીંયા સંધિ છે, નથી, ન અસ્તિ એટલે નથી। યસ્ય હસ્તે એટલે જેના હાથમાં, ટકા નાસ્તિ એટલે રૂપિયા નથી, જેના હાથમાં રૂપિયા નથી। હાટકે ટક ટકાયતે, તે હાટ, હાટ એટલે બજાર, અને હાટકે એટલે બજારમાં, ટક ટકાયતે એટલે ભટકે છે। તમે રૂપિયા વિના બજારમાં કંઈ પણ ખરીદવા જાઓ તો તમે બજારમાં ભટકીને જ પાછા આવશો, તમે કંઈ પણ ખરીદી કરી શકશો નહીં, કારણ કે તમારી પાસે રૂપિયા હશે નહીં તો તમે કંઈ પણ ખરીદી શકશો નહીં। એટલે અહીંયા આગળ રૂપિયાનું મહત્ત્વ બતાવ્યું છે, જો તમે રૂપિયા તમારી પાસે નથી તો તમે કંઈ પણ ખરીદી શકશો નહીં અને તમે ભટકતા રહેશો। આપણી ગુજરાતીમાં કહેવત છે, નાણાં વગરનો નાથ થયો અને નાણે નાથા લાલ, એટલે કોઈનું નામ નાથાભાઈ હોય પણ એની પાસે પૈસા ના હોય તો એને સમાજમાં બધા એકદમ સરળ અર્થમાં જોવા જઈએ તો એને નાથાભાઈ તરીકે નહીં, નાથિયો કરીને જ ઓળખશે, પણ જો એની પાસે થોડા ઘણા પૈસા છે તો શું કરશે, નાથાભાઈ તરીકે બોલાવશે, એટલે માન આપશે। એટલે અહીંયા આગળ રૂપિયાનું મહત્વ બતાવ્યું છે। અનુવાદ ફરી જોઈએ એકવાર। રૂપિયા ધર્મ છે, રૂપિયા કર્મ છે, રૂપિયા જ શ્રેષ્ઠ તપ છે, જેના હાથમાં રૂપિયા નથી તે બજારમાં ભટકે છે। ત્રીજો શ્લોક જોઈએ। ઘટમ ભિંધાત પટમ છિંધાત કુર્યાદ રાસગુરોહણમ એન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત। ઘટમ ભિન્નાત, ઘટમ ભિંધાત એટલે ઘડાને, ભિંધાત એટલે ફોડીને, પટમ છિંધાત એટલે પટમ એટલે વસ્ત્ર, કપડું, વસ્ત્રને છિંધાત એટલે ફાડીને, અહીંયા સંધિ છે, કુર્યાત ખોડો થઈ જશે, રાસવ રોહણમ
કુરિયાત એટલે કરીને, રાસભ એટલે ગધેડું, જેમ ગધેડા માટે સંસ્કૃતમાં બીજો એક શબ્દ છે ગધર્ભ, તો એનો પર્યાયવાચક બીજો સંસ્કૃતમાં શબ્દ છે રાસભ એટલે ગધેડું, રોહણમ એટલે સવારી કરીને, એટલે ગધેડા પર સવારી, કુરિયાત એટલે કરીને, ગધેડા પર સવારી કરીને, એન કેન પ્રકારેણ એટલે ગમે તે પ્રકારે, એન કેન પ્રકારેણ એટલે ગમે તે પ્રકારે, પુરુષો પ્રસિદ્ધ ભવેત, પુરુષ પ્રસિદ્ધિ મેળવે છે અથવા પુરુષ પ્રસિદ્ધ થાય છે, એટલે અહીંયા આગળ પ્રસિદ્ધિ મેળવવા માટે જેની ઝંખના રાખનાર લોકો જે છે એમની વાત કરી છે કે આવા લોકો જે છે એ પોતાની જાત જે છે એ જાતનું પણ પ્રદર્શન કરતા અટકાતા નથી, અને પોતાની જાતને લોકો સમક્ષ રાખવા માટે તે શરમજનક બાબતો પણ કરી દેતા હોય છે કે જેથી લોકો એમને ઓળખે, લોકોમાં એમની પ્રસિદ્ધિ ફેલાય। તો અહીંયા અનુવાદ ફરી જોઈએ, ઘટમ ભિંધાત એટલે ગળાને ફોડીને, પટમ છિંધાત એટલે વસ્ત્રને ફાડીને, રાસભ રોહણમ કુર્યાત એટલે ગધેડા પર સવારી કરીને, યેન કેન પ્રકારેણ ગમે તે પ્રકારે, પુરુષો પ્રસિદ્ધ ભવેત, પુરુષ પ્રસિદ્ધિ મેળવે છે અથવા પ્રસિદ્ધ થાય છે। આગળ જોઈએ ચોથો શ્લોક, ઉષ્ણાણામ વિવાહેષુ ગીતમ ગાયંતિ ગદર્ભાઃ પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિઃ। ઉષ્ણાણામ હિ વિવાહેષુ એટલે ઉષ્ણ એટલે ઊંટ, ઊંટના વિવાહમાં એટલે લગ્નમાં, ગીતમ ગાયંતિ ગદર્ભાઃ એટલે ગીત કોણ ગાય છે, ગધર્ભાઃ એટલે ગધર્ભ એટલે ગધેડું, અહીંયા બહુ વચન છે ગધર્ભાઃ એટલે ગધેડાઓ, ઊંટના લગ્નમાં ગધેડાઓ ગીત ગાય છે, ગધર્ભાઃ ગીતમ ગાયંતિ એટલે ગધેડાઓ ગીત ગાય છે। પરસ્પરમ પ્રશંસંતિ, પરસ્પર એટલે એકબીજાની પ્રશંસંતિ પ્રશંસા કરે છે, અહો રૂપમ વાસુ રૂપ છે, અહો ધ્વનિ વાસુ અવાજ છે। તો અહીંયા ગણ આ શ્લોકમાં આપણે જોવા જઈએ તો એમાં અનુરૂપ ગુણ વિનાના ઉચ્ચ અધિકારીઓ અને એમની ચાપલૂસી કરનારા, એમના નીચે કામ કરનારા કર્મચારીઓની વાત છે, કે તે પેલા અધિકારી ગમે એવા હોય, એમનામાં ગુણ ના હોય તો પણ આ જે છે કર્મચારીઓ પોતે એમની વાહવા કરે છે અને એમનો પ્રેમ મેળવવા માટે એમના તરફથી સારું એવું એમને વળતર મળી રહે એવા રીતે એ પોતે એમની પ્રશંસા કરતા હોય છે, તો એમની માટે આ શ્લોક આપેલો છે। તો ફરી અનુવાદ જોઈએ, ઊંટના લગ્નમાં ગધેડાઓ ગીત ગાય છે, પરસ્પરમ પ્રશંસંતિ એટલે એકબીજાની પ્રશંસા કરે છે, વાસુ રૂપ છે, વાસુ અવાજ છે। તો અહીંયા આગળ જે ગધેડા જે છે એ ઊંટને કહે છે વાસુ તમારું રૂપ છે, તો ઊંટ ગધેડાને કહે છે વાસુ તમારો અવાજ છે। તો અહીંયા આગળ જે આ ગધેડા જેવા જે કર્મચારીઓ જે છે એ પોતાના જે ઉપરા અધિકારી છે ઉપરના એ અધિકારીને એ ખોટી ખોટી પ્રશંસા કરે છે, જ્યારે ઉપરના અધિકારી જે છે એમનામાં ગુણ નથી તો પણ એ શું કરે છે, પેલા જે નીચેના કર્મચારી છે તો એમના કામોની ખોટી ખોટી પ્રશંસા કરતી બતાવે છે। તો હવે આપણે આગળ પાંચમો શ્લોક જોઈએ, કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ, બાંધવાહ કુલમ ઇચ્છંતિ મિષ્ટાનમ ઇતરે જનાહા। તો કન્યા એટલે દીકરી, વરયતે એટલે પસંદ કરે છે રૂપને એટલે કન્યા રૂપને પસંદ કરે છે, એટલે કન્યા રૂપમ વરયતે કન્યા રૂપને પસંદ કરે છે, માતા વિત્તમ એટલે માતા ધનની, પિતા શ્રુતમ પિતા જ્ઞાનને વિદ્યાને, બાંધવાહ કુલમ ઇચ્છંતિ બાંધવા એટલે સગા સંબંધીઓ કુળને ઈચ્છે છે, મિષ્ટાનમ ઇતરે જનાહ અહીંયા સંધિ છે, મિષ્ટાનમ વત્તા ઇતરે જના એટલે બીજા, જનાહા એટલે લોકો, મીઠાઈને બીજા લોકો મીઠાઈને। તો અહીંયા આગળ જ્યારે કન્યાની ઉંમર લગ્નની થાય ત્યારે એના માટે સારો એવો વર પસંદ કરવાનો આવે છે, તો એ સમયનું વર્ણન છે કે જે કન્યા છે જે દીકરી છે એ સારો રૂપવાન
પોતાનો પતિ ઈચ્છે છે, જ્યારે કન્યાની માતાથી જોવે છે કે એનો જે પતિ છે એ કેવો ધનવાન છે, પૈસે ટકે સારો છે કે નહીં, જ્યારે પિતા જો છે કે એ જે કન્યાની સાથે પોતાનો જે જમાઈ એ પસંદ કરવાના છે, તો એ કન્યા માટે જે પાત્ર પસંદ કરી રહ્યા છે તો એ કેવો જ્ઞાનવાન છે કે નહીં. જ્યારે સમાજના લોકો એવું ઈચ્છે, બાંધવા એટલે સમાજના લોકો એવા ઈચ્છે કે જે કંઈ કન્યા સાથે જેના સંબંધ કરવાના છે તો એ વ્યક્તિ કેવો કુળવાન છે કે નહીં, સમાજનો છે કે નહીં, એ જોશે. જ્યારે બીજા જે લોકો જે આવે છે એના સમાજ સિવાયના, તો એ તો શું કરશે, લગ્નમાં આવશે એટલે મીઠાઈને જ જોશે કે મીઠાઈમાં શું હતું, દાળમાં કોકમ કેટલું હતું, એ એ પ્રકારનું જોતા હોય છે. તો અહીંયા અનુવાદ ફરી જોઈએ. કન્યા રૂપને પસંદ કરે છે, માતા ધનને પસંદ કરે છે, પિતા જ્ઞાનને પસંદ કરે છે, બાંધવા એટલે સગા સંબંધીઓ કુળને ઈચ્છે છે, બીજા લોકો મીઠાઈને. છઠ્ઠો શ્લોક જોઈએ. વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણાન વૈદહ પ્રાણાન ધનાની ચ. હવે એનું અનુવાદ જોઈએ. યમરાજ સહોદર એટલે યમરાજ એટલે જે માણસનો જીવ જાય, એટલે કે માણસ મૃત્યુ પામે ત્યારે એનો જીવ જે લેવા આવે છે એ યમરાજાની વાત છે. અહીંયા સહોદર, સહોદર એટલે સગા ભાઈ, એટલે યમરાજના સગા ભાઈ વૈદરાજ. વૈદ એટલે શું કરે છે, માણસ જ્યારે બીમાર પડે તેને અલગ અલગ ઔષધિઓથી એનો ઉપચાર કરે, એને આપણે વૈદ કહીએ છીએ, અને ત્યારે હાલ આપણે એને કહીશું ડૉક્ટર. તો યમરાજના સગા ભાઈ ડૉક્ટરને નમસ્તુભ્યમ એટલે ડૉક્ટર, તુભ્યમ, તુભ્યમ એટલે તમને, નમઃ એટલે નમસ્કાર થાવ. યમરાજના સગા ભાઈ ડૉક્ટર તમને નમસ્કાર થાવ અથવા નમસ્કાર. યમઃ વત્તા તું, અહીંયા સંધિ છે યમઃ, મ પછી વિસર્ગ આવશે અને તું, તો યમ તો તુંનું ગુજરાતી થશે તો. યમ તો પ્રાણાન હરતિ, પ્રાણોને હરે છે અથવા પ્રાણોને લે છે. યમ તો પ્રાણોને લે છે, વૈદ પ્રાણાન ચ ધનાને. જ્યારે ડૉક્ટર શું કરે છે, પ્રાણ અને ધન બંનેને લે છે. એટલે તમે દવાખાને ગયા હોય, બીમાર પડ્યા હોય, તો તમે બચેવાના હોય તો પણ શું કરશે ડૉક્ટર, તમને વેન્ટિલેટર ઉપર મૂકી અને શું કરે છે, લાંબા સમય સુધી એ તેને ત્યાં રાખે છે. અને આ રીતે માણસ મરી જાય છે, એટલે એનો જીવ તો ગુમાવે છે પણ સાથે સાથે એ પોતે મોટું એવું બિલ પણ જે છે એ આપવું, પે કરવું પડે છે એને. અને આ રીતે જે ડૉક્ટર છે એ માણસનો જીવ પણ લઈ લે છે અને ધન પણ લઈ લે છે. એમ અહીંયા આગળ આવા જે લોકોની સેવા માટે નહીં પણ જે ડૉક્ટરો માત્ર ધંધા માટે જ ડૉક્ટરીનો વ્યવસાય કરતા હોય છે, તો એવા ડૉક્ટરો પર અહીંયા આગળ કટાક્ષ કરવામાં આવ્યો છે કે તેના માટે માણસનું મહત્ત્વ નથી પણ પૈસાનું જ મહત્ત્વ છે. અને માણસનો જીવ તો એ લઈ લે છે પણ સાથે સાથે એ પોતે મોટું એવું બિલ બનાવી અને લોકોને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે. તો આ શ્લોકમાં આવા ડૉક્ટરો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તો આપણે ફરી જોઈએ અનુવાદ. યમરાજના સગા ભાઈ ડૉક્ટરને અથવા વૈદરાજને નમસ્કાર થાવ. બીજી રીતે જોવા જઈએ તો યમરાજના સગા ભાઈ ડૉક્ટર તુભ્યમ એટલે તમને નમસ્કાર. યમ તો પ્રાણોને લે છે અથવા હરે છે, વૈદ એટલે કે ડૉક્ટર પ્રાણ અને ધનને